પાકિસ્તાન જેલમાં છેલ્લા 3 વર્ષથી યાતના ભોગવતા 18 ભારતીય માછીમારોને આખરે છુટકારો થયો છે. અરબી સમુદ્રમાં માછીમારી માટે જતી ભારતીય ફિશિંગ બોટો ભૂલથી જળસીમા ઓળંગી પાકિસ્તાન જળસીમામાં પહોંચી જતા માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા બંધક બનાવી પાકિસ્તાનની દાંડી જેલમાં ધકેલી દેવામાં આવે છે. જો કે ભારત સરકાર દ્વારા આ માછીમારોને મુક્તિ માટે પાકિસ્તાન સરકારને વિનંતી કરતા અમુક સમય બાદ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવે છે. આ પૈકીના 18 માછીમારો મુક્ત થતાં ફિશરીઝ વિભાગ દ્વારા તેમને વાઘા બોર્ડરથી કબજો સંભાળી વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પરિવાર સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં મુક્ત થયેલા માછીમારો છેલ્લા 3 વર્ષથી તેમના ડોક્યુમેન્ટમાં ખામી હોવાને કારણે પાકિસ્તાન જેલમાં સવડી રહ્યા હતા. જે આજે માછીમારો જે આવે છે એ લોકો આગામી 3 તમમાં જે આવી ગયા માછીમારો એની જગ્યાએ આવવો જોઈતો હતો એની સાથે, પણ આ માછીમારોને કંઈક ને કંઈક ડોક્યુમેન્ટમાં ભૂલ જણાતી હતી. ક્યારેક માછીમારી બોટમાં જાય છે ત્યારે અચાનક માછીમાર બીમાર પડી જતો હતો, પોતાની રીતે એ બોટમાં ન ચડતા એક સંખ્યા જે સંખ્યા પર જોઈએ એટલે માછી બોટ માલિકો શું કરે કે કોઈ બીજાને પણ સાથે લઈ જાય, અને ત્યાંથી જેથી એના ડોક્યુમેન્ટમાં ભૂલ આવે અને એના લીધે એ લોકો આવી ન શક્યા. પરંતુ ગુજરાત સરકાર અને ભારત સરકારના પ્રયત્નો લીધે એને આપણે છોડાવીને માટે લાવી દીધા છે અને આજે ખુશીનો માહોલ વેરાવળ ખાતે જોઈ રહ્યા છે. આજે જે 18 માછીમારો આવે છે તેમાંથી ઉનાળા 11, ઉમરગામ તાલુકાના 6 અને આંધ્રપ્રદેશનો 1, આમ કુલ 18 માછીમારો આજે માદરે વતન આવી ગયા છે. અને અત્યારે આપણે આ સિઝનમાં જે 80 બોટ પકડાણી એમાંના કુલ આ 405 એ આ સિઝનના માછીમારો છે. જૂના માછીમારો એ બધા જ પોતાના વતને આવી ગયા છે અને આ સિઝનના જ માછીમારો હાલે જેલમાં છે. હજુ પાકિસ્તાન જેલમાં 465 માછીમારો પાકિસ્તાન જેલમાં છે અને એને પણ છોડવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે અને એ પણ ટૂંક સમયમાં પોતાના માદરે વતન આવી જશે. પાકિસ્તાન જેલમાં બંધક ભારતીય માછીમારો પર જુલ્મ ગુજારવામાં આવતો અને જમવાનું પણ સારું ન મળતા માછીમારો બીમાર પડે છે, જેને પૂરતી સારવાર પણ આપવામાં આવતી નથી. તેમજ પાકિસ્તાન સરકારના અધિકારીઓ અવારનવાર પૂછપરછ માટે બોલાવતા અને માર મારતા હોવાનો ખુલાસો મુક્ત થયેલા માછીમારોએ મીડિયા સમક્ષ કર્યો હતો. તમને પાકિસ્તાન જેલમાં શું શું તકલીફો પડે છે આખી વાત કરો. જે તકલીફ એટલે મારી છે, બહુ જુલમ કરે છે. શું શું જુલમ કરે છે? નાથી 2-3 સાબુ આવે બહારથી, એક એક માણસને બોલાવીને પૂછે તમારી લેવી કઈ, પોરબંદર માં કેટલા ઓલા છે, એ બધું અમને પૂછ્યું. અમને માન્ય નહીં તો અમને માર્યો. જમવાનું બરાબર મળે છે? જમવાનું સારું નહીં, તો માણસો બહુ બીમાર પડે છે. એવું જમવાને કારણે થી છે ને માણસો બીમાર પડે છે, ખાવાનું પૂરું મળતું નથી એ કારણે બીમાર પડે છે. તો સારવાર નથી કરતા? સારવાર નથી કરતા કે દવા ગોળી હારી નહીં આપો. હાલમાં મુક્ત થયેલા 18 માછીમારોમાં ઉના તાલુકાના 11, ઉમરગાંવ તાલુકાના 6 અને આંધ્રપ્રદેશનો 1 માછીમાર મુક્ત થઈ આવેલ છે. પાકિસ્તાન જેલમાં હજુ 400 જેટલા ભારતીય માછીમારો સબડી રહ્યા છે, જેમના પરિવારજનો તમામ માછીમારો વહેલી તકે મુક્ત થાય તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.